નવસારી શહેરના મધ્યમાં આવેલા દેવેશ્વર મહાદેવ મંદિરના 750 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, સાથે સાથે સ્વયંભૂ હોવાથી લોકોની મનોકામના પૂર્ણ થઈ રહી છે. ભક્તો પેઢી દર પેઢીથી અહીંયા પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી આશાએ આવતા રહે છે અને શીશ નમાવી મહાદેવના આશીર્વાદ મેળવે છે. દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારીઓ પણ છેલ્લા કેટલા વર્ષોથી પેઢી દર પેઢી ભગવાન મહાદેવની સેવા કરી રહ્યા છે, ત્યારે શ્રાવણ માસમાં દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડે છે અને તેમાં પણ સંધ્યા આરતી બાદ જે મહાદેવને શૃંગાર કરવામાં આવે છે તે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. દર શ્રાવણ માસે સંધ્યા આરતી બાદ મહાદેવને અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે. આ શૃંગાર જોવા માટે ભક્તો આતુરતાથી શ્રાવણ માસની રાહ જોતા હોય છે. નવસારી શહેરની ચારે બાજુનું મધ્ય કેન્દ્ર બનેલું દેવેશ્વર મહાદેવ મંદિર ખૂબ પ્રચલિત થયું છે અને દૂર દૂરથી ભક્તો મહાદેવના આશીર્વાદ મેળવવા માટે અહીં આવતા હોય છે અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. હિતેશ વધેરા, ZSTV, નવસારી. ત્યાંથી આવું છું મારી મમ્મી સાથે. મારા બા મારા નાની આવતા હતા, ત્યાર પછી મારા મમ્મી મને લઈને આવતા અને હજી પણ આવે છે મારા મમ્મીની સાથે, અને હું મારા ફેમિલીની સાથે આવું છું, મારા સનની સાથે. એટલે એક પ્રકારનું તમે એમ કહેવા જાઓ તો કે પેઢી દર પેઢી અમે દર અહીંયા દર્શન કરવા આવીએ જ છીએ અને આ એક ધર્મનું એવું સ્થાન છે કે જ્યાં આસ્થા તમારી જળવાઈ રહે છે અને તમારું શ્રદ્ધાનું પ્રતીક સમાન ગણવામાં આવે છે. અહીં દરેક તહેવારો બહુ સરસ રીતે ઉજવવામાં આવે છે, સાથે સાથે દરેક ધર્મ કાર્ય ના પ્રસંગો પણ સારી રીતે થાય છે, શણગારો થાય છે, અભિષેકો થાય છે અને એ બધાના જે અમને લાભો મળે છે એ બહુ જ સારી અનુભૂતિની વાત છે. અહીંયા સાંજે જે શણગાર થાય છે એ એક ખાસ તમારું આસ્થાનું કેન્દ્ર છે કે અહીંયા અનેરો અને ભવ્ય શણગાર થાય છે, એ જોવાની ખૂબ જ આનંદ આવે છે. મનને જે તૃપ્તિ થવી જોઈએ એ મનને તૃપ્તિ થાય છે અને માનસિક અને એકદમ શાંતિ મળે છે, માટે અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે, અમારી બી પૂર્ણ થાય છે અને હું પ્રાર્થના એ જ કરું છું કે દરેક ભાવિક ભક્તોની મનોકામના એ પૂર્ણ થતી રહે.